વંથલીના ખેડૂતોએ કર્યું ઉબેર નદીનું પૂજન અને પ્રદૂષિત પાણીને લઈ કર્યા વિરોધ પ્રદર્શન. માણા બજાર હાઈવે પર એકઠા થયેલા વંથલીના ખેડૂતોએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા અને પ્રદૂષિત પાણી ન રોકાય તો આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ ભોગવવાની આપી ચીમકી. રિપોર્ટર જગદીશ યાદવ. તમારું નામ? મારું નામ છે રસિકુમાર વાજીભાઈ વામદા. મારું ગામ છે વંથલી. આજે અમે એટલા માટે ભેગા થયા છીએ કે જે ઉબેણમાં જેતપુરનું ડાયંગનું પાણી પડે છે, જેનાથી આખી ઉબેણ અને ઓજત બંને લાલ થઈ ગઈ છે, જેનાથી ખેડૂતને મોટા પત્રોમાં નુકસાન જાય એવું છે. અને જે આંબાના બગીચા છે એને તો મોટું નુકસાન પડે એમ છે, છતાં પણ આજે જો વાયુમાં પાણી ભળી ગયું તો ખેડૂતને માંડવી તો છીક પણ કોઈ પણ જાતનો પાક પણ નહીં બને એવું અમને ભીતી છે. અને જો આ બંધ કરવામાં નહીં આવે તો અમે આનાથી પણ બહુ મોટું રૂપ લઈ અને ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરશું. આજ શું કાર્યક્રમ હતો? આજે અમે આ જે ઉબેર નદીમાં લાલ પાણી આવે છે ને એને બંધ કરવા સરકારશ્રીને અમને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ બંધ કરે તો જેથી કરીને બધા લોકોને સારું એવું અને પાણી પીવા મળે અને ખેતીવાડી સારું પાણી મળે. જો આ પાણી બાબતે કઈ સરકારશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સ્વરાજ્યની ચૂંટણીઓમાં આની કોઈ અસર રહેશે કે કેમ? હા, તો એ તો સામાન્ય સીધી છે વાત જ છે ને કે ભાઈ આ તો ન મળે, આનો રિઝલ્ટ ન આવે તો લોકો બીજું શું કરે, એની પાસે શું છે, બીજું તો કઈ કરી શકે એમ છે નહીં. તમારા નામ શું? શરૂ કરો. મારું નામ કૌશિકભાઈ ચુનીભાઈ વામજા. મારું ગામ વંથલી. આ ઓજત અને ઉબેણ જેતપુરના પાણી ડાંગુનું આવતા આવવાથી લાલ પાણી અને એકદમ કાળું પાણી થઈ ગયું છે. માણસો કેમિકલ વાળું પાણી, કોઈને પીવાને લાયક પાણી નથી, ખેતીને લાયક નથી. પશુ પીએ તો પશુ પણ તકલીફમાં તકલીફ થાય છે, પશુ અને માણસોને એકદમ શરીરમાં ખંજવાળ આવે છે. અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલામાં વહેલી તકે આ પાણીનો કોઈ પણ નિકાલ કરે, નહીંતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આનાથી પણ જબરજસ્ત આંદોલન કરશું અને ગાંધીનગર સુધી આવવા અમારી તૈયાર લડત કરવા તૈયારી છે. હવે આ પાણી પીવાથી માણસોને કેન્સર થાય છે, ગામની અંદર કેટલા માણસો તકલીફ છે અત્યારે માણસોને અને હેરાન છે. છતાંય આ સરકારને અને ખંજવાળ શરીરમાં આવે છે, શરીરની અંદર ગુમડા થાય છે એવી તકલીફ થાય છે. અને છતાં સરકારને ઘણા ગામડાવાળાઓ પણ અત્યારે આવેદન આપે છે, આપે પણ ધ્યાન દેતી નથી. આ સરકારને માત્ર ને માત્ર ચૂંટણીઓ ક્યાં આવે છે એની નજીક જ લક્ષ્ય રસ છે કે વાં ચૂંટણી છે તો કે ન્યા તૂટો, વાં ચૂંટણી છે તો કે વાં તૂટો. ખેડૂતનું કાંઈ લેવા દેવા નથી. દિલ્હીમાં આટલા ખેડૂતો મરી ગયા, દિલ્હીની અંદર આટલા ખેડૂતોને હેરાન કરે છે, છતાંય એને પ્રાઇવેટકરણ કરવું. ખેડૂતોને નથી કરવું પ્રાઇવેટકરણ, કોઈ શા માટે ધરા ઠોકીને ઠોકે? ખેડૂતોને હેરાન કરવાનું છે અને ખેડૂતોને માટે આવી તકલીફ દેવાની છે? ખેડૂત પુત્રોની તકલીફ તો તમે વિચારો કે અમારી દશા શું છે. દાઢી કરાવવાનો વેત નથી રહ્યો, અમારી પાસે ખાવાનું નથી રહ્યું અત્યારે, છતાંય ખેડૂતોની દેહ નાખવી છે. એટલે ટાટા વાળાને દેવું, બિરલા વાળાને દેવું, ઓને દેવું, મફત જમીનું દઈ દેવી, વિદેશ વાળાને બોલાવવા જાય છે બધા ઘરના છોકરા ફંટી કાઢે અને પાડો હું નાટા દેવા. ઘડીક થાય તો કે ચીન હારા હારી શબ્દ છે, ઘડીક થાય તો કે પાકિસ્તાન ખરાબ, ઘડીક થાય તો ઓલો ખરાબ. આપણે હારા હોય તો આખી જગત સારું હોય. આપણું કરો ને